दशामानी जय, दशामानी जय, दशामानी जय। दशामानी जय। तालुको सटलासना गाम धरोई में आज दशामानी मूर्ति विसर्जन करवामां आवी रहेल छे। 10 दिवस माताजीनी स्थापना कर्या बाद आज माताजीना विसर्जन करी रहेवा लोको उमटी पड़ा छे। माताजीनी आरती थई रही छे। માતાજીની પધરામણી કરીને લોકો હવે પોતાના ઘર તરફ વળી રહેલ છે। આજે વ્યક્તિગત લોકોને અહીંના જેટલા કહેવાને કે પધરામણી કરવા આવ્યા છે એમાંથી એક ભાઈને અમે પૂછવા માંગીશું કે ભાઈ આજે જે તમે દશામાનું વ્રત કર્યા પછી પધરામણી કરવા આવ્યા છો 10 દિવસ બાદ, તો તમને કેવું લાગે છે અને હમણાં હર્ષ ઉત્સાહ માટે તમે બે શબ્દ કહી શકો છો? હા, દશામાના વ્રત અમે એટલા માટે રાખ્યા કે અમારું કલ્યાણ થાય અને આખી સૃષ્ટિનું પણ સારું થાય અને આ જે કોરોનાની મહામારી હેડે છે તેમાંથી મારી બધાને મુક્ત કરે અને આપણા દેશને સુખ શાંતિ સારી રીતે ચાલે એ માટેની પ્રાર્થના કરી માતાજીનો અમે રહી હવે ઘરે નીકળી। ઉત્સાહથી કહેવાનું માતાજીને લઈને નાની નાની બાળકીઓ સાથે વધારી રહેલ છે। ઘણી માત્રામાં કહેવાને કે કુંવાસીને લોકો ઉમટી રહ્યા છે માતાજીની પધરામણી કરવા માટે। આજે દશામાને પધરામણા કરવા માટે લોકો ઉમટી પડ્યા છે એમાં નાન બાળક કુંવાસીઓ પણ આવી ગયેલ છે। તો આજે આપણે આ વ્યક્તિત્વને પૂછવા માંગીશું કે દશામાની મૂર્તિ પધરાવ્યા બાદ ભાઈ તમે શું કહેવા માગશો બેન? 10 દિવસ સુધી માતાજીની પહેલા દિવસ સ્થાપના કરી અને 10 દિવસ પૂરા થયા એટલે માતાજીના પધરામણી કરી માતાજીની પ્રાર્થના કરી કે કોરોનાની મહામારી જલ્દી દૂર થાય અને દેશ પહેલા જેવું ચાલતું હતું રેગ્યુલર એવું સંકટ દૂર થઈ જાય। ભાઈ તમે શું કહેવા માગશો? દશામાના 10 દિવસ ઉપવાસ કર્યા તો પણ રાત્રિ જાગરણ કરી અને એના અનુસંધાનનો ચોક્કસ કોઈ કોઈ બાબત કોઈ તકલીફ નહીં પડી અને ભગવાન પ્રાર્થના કર્યા કોરોના મહામારીમાંથી અમને મુક્ત કરી। 10 દિવસ માતાજીની પ્રાર્થના કરી બરોબર, આજે છેલ્લો દિવસ હતો તે ઉજાગરા કરીને માતાજીને પધરામણી કરી બરોબર અને આ કોરોનાની મહામારી વચ્ચે માતાજીની પ્રાર્થના કરીએ કે જેથી કરીને કોરોના નાશ થઈ જાય બરોબર અને જેથી કરીને સુખ શાંતિ દેશ સુખ શાંતિ ચાલતો રહે। તો તમે જાણી શકો છો કે લોકો આજે માતાજીની સ્થાપના કર્યા બાદ ઉમટી પડ્યા છે, કુંવાસીઓ પણ છે, વ્યક્તિગત લોકો પણ આવી ગયેલા છે અને જોઈ શકો છો કે ધરોઈ ગામ ધરોઈ ખાતે માતાજીની પધરામણી કરવા માટે લોકોની ભીડ ઉમટી પડેલ છે।